તાજેતરમાં જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરિત ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય તથા ઇજાગ્રસ્તોને 50,000 સહાય આપવાની ઘોષણા કરી હતી. આજે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના આગેવાનોએ હતભાગી પરિવારોને સહાયના ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી હતી. જામનગરની આણતાબાવા સેવા સંસ્થાના અનાથાશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી મિલન ગાજરોતર નામનો 15 વર્ષીય તરુણ લાપતા થતાં અનાથાશ્રમમાં ફરજ બજાવતા હરિભાઈ પટેલે તરુણનું અપહરણ થયું હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ થયો છે. પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર નજીક બે ભાઈના ડુંગર પાસે તળાવમાં એક 8 વર્ષીય બાળક ડૂબી જતા કરુણાંતિકા સર્જાઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા માસૂમના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.